નમસ્કાર દર્શક મિત્રો જયેશ રાદડીયા સહકારી ક્ષેત્ર માં પ્રગતિ માટે અવરોધ કરતા લોકોને ચેલેન્જ આપી છે રાજકોટ ની જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચેરમેન જયેશભાઈ રાદડિયા અને ઇફકો ડાયરેક્ટર દિલીપભાઈ સંઘાણી જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા આ તકે જયેશભાઈ રાદડિયાએ વિરોધીઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રને બદનામ કરનાર ટોળકી વર્ષોથી સક્રિય થાય છે પરંતુ તેમનું કંઈ આવતું નથી તેમને મારી ખુલ્લી ચેલેન્જ છે રાજકીય લડત માટે મેદાન ખુલ્લું છે આવી જજો જયેશ રાદડિયાએ હોંકાર ભરતા કહ્યું હતું કે હું રાજકીય માણસ છું પરંતુ સહકારી ક્ષેત્રમાં રાજકારણને બાજુએ મૂક્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે મારા પિતાજી વિઠ્ઠલભાઈ રાદડિયા હતા ત્યારે પણ પાંચ લોકોની ટોળકી સહકારી ક્ષેત્ર બદનામ કરવા માટે સક્રિય હતી પેઢી બદલી પણ વિરોધીઓ તો એના એજ છે ધન્યવાદ